નંબર 2 અક્ષર જોઈ ગયા ત્યાર બાદ ઉદાહરણ નંબર 1 પણ આપણે જોઈ ગયા ત્યાર પછી ઉદાહરણ નંબર 2 અહીં કીધેલું છે અસુ અને વાસુ એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે એટલે કે બે ભાગીદાર છે પેઢીના તેઓ બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે એટલે કે એનું જૂનું પ્રમાણ નફો નુકસાન 2:1 છે તેને બદલીને 1:1 કરવામાં આવે એટલે 2:1 પ્રમાણ એ બદલીને 1:1 નફો નુકસાનનું પ્રમાણ કરવામાં આવે છે તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું નીચેની માહિતી પરથી ભાગીદારી પેઢીની પાઘડીનું મૂલ્ય નક્કી કરો પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો એવું કીધું સરેરાશ નફાની રીતથી દાખલો ગણો કુલ 4 વર્ષનો નફો આપેલો હોય પણ ભાગડીમાં આપણે ખરીદીના વર્ષ 5 લેવા નીચેની માહિતીમાં આપેલા છે વર્ષ નફો અને ખોટ એટલે કે આમાં નફો પણ છે અને ખોટ પણ છે વર્ષ 2012 નફો 1 લાખ વર્ષ 2013 નફો 1,20,000 વર્ષ 2014 અહીંયા કૌંસમાં 4,000 હોવાથી એને આપણે ખોટ કહીશું બરાબર 40,000 જે કૌંસમાં આપેલા છે એ ખોટ ગણશું વર્ષ 2015 60,000 એટલે આ 4 વર્ષમાંથી 1 વર્ષનો ખોટ આપેલી છે બાકીના 3 વર્ષનો નફો આપે આપણે દાખલો ગણવાનો સરેરાશ નફાની રીતથી એટલે કે એમાં કાંઈ કોષ્ટક અલગથી તૈયાર કરવું પડે નહીં આપેલા છે એનું જે વર્ષ લખી વર્ષ અને નફો વર્ષમાં પહેલું વર્ષ લખશું 2012 બીજું વર્ષ 2013 ત્રીજું વર્ષ 2014 ચોથું વર્ષ 2019 જે નફો આપેલો હોય નફો કોટ લખી તો નફો પહેલા વર્ષે 1 લાખ બીજા વર્ષે આપેલો 1,20,000 ત્રીજા વર્ષે ખોટ આપેલી 40,000 જેમ આપેલું એમ લખશું એના પછીના વર્ષે નફો આપેલો છે 60,000 તો 12, 13, 14, 15
ઓનલી સ્લકી નાખી તો સરેરાશ નકો ફોટો મળે સરેરાશ નકો ફોટો મળે એટલે આ ગ્રીન બુલિયન પર પણ ફોટો મળે હવે આ એ કીધું કે પાઘડી 5 વર્ષના આધારે નક્કી કરો તો પાઘડીનું સૂત્ર મૂકી તો પાઘડી બરાબર સરેરાશ નકો ગુણ્યા તરીકે વર્ષ સરેરાશ નફાની રકમ આપણને અહીંયા મળી 60 જગ્યા ખરીદીના 19 લાખમાં આપેલા છે 5 60 હજાર ગુણ્યા 5 કરશું એટલે કે રકમ મળશે 3 લાખ સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ તો અહીં 60 ગુણ્યા 5 વર્ષ એટલે 12 ગણી